તો આગળ વાત કરીએ તો સુરતની સુરત રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલા બુટલેગરો પાસેથી રૂપિયા લેતા આરપીએફના જવાનનો વિડિયો વાયરલ થયો. સુરતનું રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર આમ તો દારૂ માટે કુખ્યાત બની ગયો છે અને દારૂની હેરાફેરી માટે પણ રેલવેનો ભરપેટ ઉપયોગ થાય છે, જે અંગે અનેક વખત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ ભ્રષ્ટાચારી પોલીસના પરિણામે અહીં દારૂની હેરાફેરી કે દારૂના વેપલામાં આ વિસ્તારમાં અટકતા જ નથી. હાલમાં રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓનો વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોમાં આરપીએફ પોલીસ હપ્તા વસૂલતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માથે દારૂના પોટલા મૂકી ભાગી રહેલી મહિલાઓ પાસેથી આરપીએફના જવાન રૂપિયા લઈ આગળ જવા દેતા હોવાનું પણ વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આરપીએફ પોલીસે દારૂ પકડવાના બદલે હપ્તા વસૂલતી હોવાનું બહાર આવતા રેલવેના અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી ગયા હોવાની ચર્ચા ઉઠી છે. જોકે ઉચ્ચ અધિકારીઓ પણ આ ગોરખધંધા વિશે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અને ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમે છે. વિધિ શાહ, ZSTV સુરત.